જામનગર પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા સંજય જાનીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. લોકો મોટા ભાગે છોડનું વિતરણ કરતા હોય છે ત્યારે પીજીવીસીએલના કર્મચારીએ વૃક્ષોના બીજનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં કપો, સરગવો, અર્જુન, લીમડો, પીળો ગુલમોહર, સફેદ ગુલમોહર, કરંજ, સૂરજમુખી, હરડે અને જાંબુના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પીજીવીસીએલ કચેરીના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પીજીવીસીએલમાં જોબ કરું છું. જન્મદિવસ નિમિત્તે મેં પ્રકૃતિ મિત્ર દ્વારા એક નવતર પ્રયોગ કર્યો છે કે જે ફૂલ છોડના બીજ છે એનું નિઃશુલ્ક વિતરણ પ્રોગ્રામ આજે રોજ અમે પીજીવીસીએલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ છે, જે આમ જનતા માટે તથા કર્મચારીને નિઃશુલ્ક આપવામાં આવશે. આ બધા છોડમાં છે ને ગુલમોર છે, સફેદ ગુલમોર, પીળી ગુલમોર, પછી કરંજ છે, જાંબુ છે, સાગ છે, એવા ઘણા જે પ્રકૃતિને માટે અને પક્ષીઓ માટે ફાયદાકારક છે એવા વૃક્ષોના અમે બીનું વિતરણ કરવામાં આવશે. નમસ્કાર. આજરોજ પીજીવીસીએલ જામનગર સર્કલના સર્વેયર એવા સંજયભાઈ જાની તથા પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશન દ્વારા એક સીડ્સ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. સંજયભાઈ જાની અમારા સર્વેયર છે અને એમના બર્થડેના માનમાં કોઈ બીજી પ્રવૃત્તિ કરવાના બદલે એમણે પ્રિફર કર્યું છે કે આપણે ફ્રીમાં અલગ અલગ મોટા વૃક્ષોના સીડ્સનું આપણે વિતરણ કરશું. આ એક ખૂબ સારો વિચાર છે અને જો દરેકે દરેક વ્યક્તિ આ રીતે પોતાના ઘરમાં કે પોતાના એરિયાની અંદર આ રીતે મોટા વૃક્ષો વાવશે તો પર્યાવરણને આપણે ખૂબ મદદરૂપ થઈ શકશું. પીજીવીસીએલ તરફથી અમે એક એવું ઇનિશિયેટિવ લીધું છે કે અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગઈકાલે જામનગર ખાતે આવ્યા હતા, એમનું વેલકમ બુકેથી કે બુકથી કરવાના બદલે અમે એમને એક દરેક પ્રકારના સીડ્સનું એક બુકે બનાવીને આપ્યું અને જે એક બહુ નવતર પ્રયોગ છે જે એમને પણ ખૂબ ગમ્યું. તો દરેક ગવર્મેન્ટ યુનિટ જો આવું કોઈ આહ્વાન કરશે તો પ્રકૃતિ માટે આપણે ઘણું સારું કામ કરી શકશું. આ તકે હું પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશનને હું બિરદાવું છું અને આવી આવી કામગીરી શરૂ રાખેલા.